गुजरात विधानसभा की चूंटणी दरमियान सौथी वधु चर्चा में रहेली गोंडल विधानसभा बैठक अने तेमा पण सौथी वधु चर्चा में रहेलो मत विस्तार एटले रीबड़ा। नमस्कार, आपनी साथे हूँ छाया। फरी एक वक्त रीबड़ाना अनिरुद्धसिंह जाडेजा मैदाने आव्या छे अने तेमना द्वारा राजकोटना गोविंदभाई सपरियाने 50 કરોડના માનહાનિના દાવાની નોટિસ એડવોકેટ દિનેશ પાતર મારફતે ફટકારવામાં આવી છે, કેમ કે ગોંડલના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્યની હાજરીમાં એક જાહેર સભાનું આયોજન રીબડા ગામ ખાતે કરવામાં આવેલ હતું, જે જાહેર સભાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વિવિધ પ્લેટફોર્મ ઉપર વાયરલ થઈ રહેલ છે। આ જાહેર સભામાં આપે અમારા અશીલ અને તેના પરિવાર વિરુદ્ધ અસભ્ય ભાષાનું અને અપમાનજનક શબ્દનો પ્રયોગ કરી વિશાળ જનમેદની અને સમાજના આગેવાનોની હાજરીમાં ભાષણ આપેલ, જે ભાષણમાં અમારા અસીલ અને તેના પરિવારજનોનો ચારિત્રને હલકે ચિત્રેલ અને આધારે વિહીન અને તમારા ફળદ્રુપ ભેજાની ઉપજ સમાન આક્ષેપનો મારો કરેલ અને ક્ષત્રિય સમાજના પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થાય અને પટેલ સમાજના યુવાનો અમારા અસીલ એટલે કે અનિરુદ્ધસિંહ અને તેના પરિવારજનોને પટેલ સમાજના એક દુશ્મનની નજરે જોવે અને તેઓની હત્યા કરવા પ્રેરાય તેવા શબ્દનો પ્રયોગ કરેલ અને ક્ષત્રિય સમાજના વિશાળ વર્ગની લાગણીને ઠેસ પહોંચાડી અને વિશાળ જનમેદની સમક્ષ વાહવાહી મેળવવા હીન પ્રયાસ આપના દ્વારા કરવામાં આવ્યો હતો તેવું અનિરુદ્ધસિંહના વકીલ જણાવે છે કે હવે જેનો 7 દિવસમાં જવાબ આપવો પડશે, અન્યથા કોર્ટ કેસનો ઉલ્લેખમાં નોટિસ કરવામાં આવ્યો છે। ગોંડલના એડવોકેટ દિનેશ પાત્રે તેમના અસીલ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ના કહેવાથી રાજકોટના ગોવિંદ ભગવાનજીભાઈ સકપરિયાને રૂપિયા 50 કરોડના માનહાનિના દાવા સાથે નોટિસ ફટકારી આપી છે। આ નોટિસમાં તેમણે જણાવ્યું છે કે મારા અસીલ એટલે કે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ક્ષત્રિય સમાજમાં ખૂબ સારી નામના ધરાવે છે, તેઓ તેમના વકીલ દાવો કરે છે, ત્યારે હવે જોવું રહ્યું કે આખરે થાય છે શું।